मॉर्निंग विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों जो है चैप्टर नंबर 5 समांतर श्रेणी એમાં જોઈએ છે 5.1। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે પ્રશ્ન એ કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની આવી સમાંતર શ્રેણી બને અને કેમ બને। તો વિદ્યાર્થી મિત્રો એ કીધું છે કે નીચે આપેલ જે પરિસ્થિતિ છે કે તેમાં કે તે સ્થિતિમાં સમાંતર શ્રેણી બને અને બને છે તો કેમ બને છે આપણે જોવાનું છે। તો જે દાખલા નંબર 1 ટેક્સી નું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે। તો અહીંયા જે પ્રથમ કિલોમીટર એટલે કે પ્રથમ પદ આપણી પાસે કેટલું છે 15 છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર એટલે કે જે પછીના કિલોમીટર છે એના માટે એટલે કે કેટલા વધે છે 8 રૂપિયા વધે છે। તો લખીએ પ્રથમ કિલોમીટર માટે टैक्सी नो भाड़ो એટલે કે આપણે A1 લઈએ છીએ તો A1 બરાબર કેટલા થયા 15 થયા એટલે કે આપણી પાસે શું છે પ્રથમ પદ છે। હવે દ્વિતીય કિલોમીટર માટેની આપણે વાત કરીએ તો લખીએ દ્વિતીય કિલોમીટર માટે ટેક્સી નું ભાડું તો લઈએ છીએ આપણે A2। તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ કિલોમીટર નું કેટલું હતું 15 હતું। હવે શું લીધું છે કે હવે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે એટલે કેટલા વધે છે 8 વધે છે। તો લખ્યા 15 + 8 તો 15 + 8 એટલે કેટલા થશે 23। તો આપણી પાસે દ્વિતીય પદ એટલે કે A2 કેટલું આવે છે આપણી પાસે 23 આવે છે। એ જ રીતે આપણે લખીએ કે તૃતીય કિલોમીટર માટે એકત્રીસ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા 15 હતા તો 15 માં 8 ઉમેરેલા છે તો કેટલા આવે છે 23 આવે છે। હવે 23 માં 8 ઉમેરેલા તો કેટલા આવે છે 31 આવે છે। તો આ રીતે એનો જે તફાવત છે કેવો છે સમાન છે એટલે કે આપણે શ્રેણી કેવી બને છે અહીંયા લખીએ 15 23 31 39 કે એ રીતે આપણે શું છે સમાંતર શ્રેણી બને છે એટલે કે જે બંનેનો તફાવત છે બે પદ વચ્ચેનો તફાવત છે એ કેવો છે સમાન છે એટલે આપણે કહી શકીએ કે આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે। તો લખીએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે। નળાકારમાં રહેલ દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો શું કહે છે એકના છેદમાં 4 ભાગ એટલે કે જે ચોથો ભાગ છે એ શું કરે છે બહાર કાઢે છે। તો આપણે ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ 160 મીટર છે। તો આપણે ધારી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે હવાનું પ્રમાણ છે કેટલું છે 160 મીટર છે। તો શું કીધું છે કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો એકના છેદમાં 4 ભાગ બહાર કાઢે છે એટલે કે જે ચોથો ભાગ છે શું કરે છે બહાર કાઢે છે। તો લખીએ કે હવા કાઢવાના પંપ દ્વારા નળાકારની બાકી રહેલ હવાનો એકના છેદમાં 4 એટલે કે ચોથો ભાગ બહાર કાઢે છે। તો આપણે જોઈએ કે પ્રથમવાર જ્યારે એટલે કે પ્રથમવાર લઈએ છે તો ત્યારે આપણી પાસે હવાનું પ્રમાણ કેટલું છે ટોટલ 160। તો લખીએ પ્રથમવાર નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ તો હવાનું પ્રમાણ કેટલું છે આપણી પાસે A1 લઈ લઈએ છે કે 160 મીટર। હવે શું કીધું છે કે
दर वक्त हवा का पंप द्वारा नड़ाका बाकी रहे हवा के भाग काढ़ा छो चौथो भाग बहार काढ़ो छो तो लखे कि द्वितीय द्वितीय बार नड़ाकार रहे हवा प्रमाण तो हवा प्रमाण तो अहर पास कि 160 तो 160 ना अपने चौथो भाग ले 160 भाग्य 4 करें तो आपने कितना मिले 40 मिले તેથી જે આપણને 40 મળેલા છે એટલે 160 માંથી 40 મીટર છે શું કરે છે બાર કાઢે છે તો લખે 160 માઇનસ 40 તો એ2 બરાબર આપણને કેટલા મળે છે 120 મીટર હવે જોઈએ એ જ રીતે આગળ કે તૃતીયવાર નળાકારમાં રહે હવાનો પ્રમાણ तो तृतीय वार करें तो विद्यार्थी मित्रों तो अभी पास ए टू के 120 है तो 120 भाग्य के करिए 4 करिए तो आपने के 30 मे जो आ 30 आया तो हम चौथो भाग के निकलो 30 तो हम आप लखी छू के ए थ्री बराबर 120 माइनस 30 तो ए थ्री आपने के 90 मे तो अभी समांतर श्रेणी के बने लखे 160 120 ने तो जो विद्यार्थी मित्रों के तफावत है तो आ बंद ना तफावत केव 40 है आ बंद ना तफावत केव मे अपने 30 मे तो आप कही सकते कि आ श्रेणी समांतर श्रेणी नहीं तो लखे कि आ श्रेणी समांतर श्रेणी नहीं जो प्रश्न है कि जयरे प्रथम पद ए सामान्य तफावत ए ना मूल्य नीचे प्रमाण हो समांतर श्रेणी प्रथम चार पद शो तो विद्यार्थी मित्र अपने ई और डी आप दीदो कि ए वन आप तो बाकी ना अपने ए टू ए थ्री ए फोर ए फाइव एट बाकी ना चार पद आप शू शोधना तो आप लखीए कि प्रथम पद ए वन बराबर के 10 है द्वितीय पद ए बीजू पद तो ए टू बराबर तो शू ए प्लस डी तो ए प्लस डी के अपनी पास 10 है डी बराबर के 10 तो 10 वत्ता 10 तो के 10 वत्ता 10 एट्ले 20 तो आपने पद ए 10 पे शू आ 20 आए तो हम एज रीते तीजू पद ए थ्री तो ए थ्री बराबर आप लखी दीजिए कि ए वत्ता 2 तो ए बराबर के 10 है 2 × 10 10 × 2 = 20 20 વત્તા 10 એટલે 30 થાય એ જ રીતે ચોથું પદ શોધીએ તો લખીએ ચોથું પદ એટલે એ 4 તો લખીએ એ વત્તા 3 તો 10 વત્તા 3 × 10 10 × 30 30 વત્તા 10 એટલે 40 થાય એ જ રીતે હવે પાંચમું પદ શોધીએ આપણે तो लखे पांचमू पद तो पांचमू पद ए फाइव तो ए वत्ता 4 तो 10 वत्ता 4 × 10 तो 10 × 4 40 થાય 40 વત્તા 10 એટલે કેટલા મળી ગયા 50 તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી શું બને છે આમાં 10 20 30 40 50 60 तो ए रीते आप आग श्रेणी शू है कि वे जुए दाखला नंबर बे ए बराबर माइनस बे डी बराबर शू कीधु जीरो कीधु तो आप प्रथम पद तो लखे प्रथम पद ए वन बराबर के माइनस बे लखे बीजू पद तो बीजू पद लेके ए टू बराबर ए वत्ता डी तो ए बराबर के माइनस बे डी बराबर शू जीरो एट्ले कि आपकी पास शू आ माइनस बे एज रीते देखिए जो श्रेणी शू है एज रीते माइनस बे एज रीते तीजू पद आप शोधीए तो लखीए तीजू पद तो तीजू पद एट्ले के ए थ्री तो ए वत्ता 2 तो ए बराबर केटला छे माइनस बे छे डी बराबर शू छे जीरो छे तो लखीए जीरो तो विद्यार्थी मित्रों कोई ना पण गुणाकार जीरो साथे करिए संख्या शू थशे जीरो तो माइनस बे वत्ता जीरो
तो जवाब शुं मळे आपणने माइनस बे। तो जो विद्यार्थी मित्रों के अहींया जे श्रेणी छे एटले के जे पद छे माइनस बे माइनस बे माइनस बे तो आ श्रेणी एटले के शुं आवे छे माइनस बे माइनस बे ए ज आवे छे एटले के आगळ वधती नथी। जो दाखला नंबर 3 के a बराबर 4 छे ने d बराबर केटला छे 3 छे तो आपणी पासे प्रथम पद तो प्रथम पद એટલે કે a1 બરાબર કેટલા છે 4 છે એ જ રીતે બીજો પદ શોધીએ તો બીજો પદ તો a2 બરાબર a + d છે તો a બરાબર કેટલા છે 4 છે d બરાબર કેટલા છે 3 છે તો આપણને કેટલા મળે 4 + 3 એટલે કે કેટલા મળે છે 7 મળે એ જ રીતે ત્રીજો પદ શોધીએ તો લખીએ ત્રીજો પદ તો a3 બરાબર a + 2d तो a बराबर कितना छे 4 छे 2 गुणिया ने d बराबर कितना छे 3 छे तो लखे 3 तो 2 ताली 6 6 + 4 એટલે કેટલા થાય 10 એ જ રીતે આગળ ચોથું પદ શોધીએ ચોથું પદ a4 તો a + 3 તો a बराबर 4 3 गुणिया 3 તો 3 ताली 9 અને 9 + 4 એટલે કેટલા થાય 13 तो आपने श्रेणी ए रीते बने कि 4 7 10 13 17 तो आ रीते आपने शू श्रेणी आगळ वधे छे। चलिए प्रश्न 3 के नीचे आपे समांतर श्रेणी माटे प्रथम पद अने तफावत शोधो। तो विद्यार्थी मित्रों यहाँ कीधुं छे के प्रथम पद अने शू शोधवानुं छे तफावत शोधवानो छे तो लखे प्रथम पद तो प्रथम पद a1 એટલે કે a બરાબર કેટલા મળે છે આપણને 3 મળે છે તફાવત કીધો છે તો તફાવત d તો લખે a2 a1 તો a2 કેટલા છે આપણી પાસે અહીંયા 1 છે માઈનસ a1 કેટલા પહેલા છે 3 આપેલા છે તો 1 માંથી 3 બાદ કરે એટલે કે આપણને કેટલા મળે છે માઈનસ 2 તો આનો તફાવત કેટલો આવી ગયો માઈનસ 2 એ જ રીતે જોઈએ દાખલા નંબર 2 માઈનસ 5 માઈનસ 1 3 અને 7 છે तो अपने प्रथम पद तो लखे प्रथम पद a1 बराबर कितना मळे छे माइनस 5 छे जो ये तफावत तो तफावत d શોધવાનો છે તો લખે a2 a1 તો a2 કેટલા છે કે આપણી પાસે -1 છે તો લખે -1 માઈનસ a1 બરાબર કેટલા છે -5 છે તો લખે -5 માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ એટલે અહીં થશે પ્લસ 5 प्लस माइनस तो दस है माइनस का पांच माह की एक जेतो के तब बंदे 4 होते तो यहाँ पर तफा होते लेकिन डी यहाँ पर निकलो मरी गए हो 4। विद्यार्थी मित्र अहीं स्वदे 5.1 ना प्रश्न 1 2 અને 3 આપણે જોયું છે બાકી ના કેટલાક દાખલાની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે કે જેથી કરીને દાખલામાં વધારે સમજ પડે। થેન્ક યુ ફોર વોચિંગ।